બારમું ધોરણ એકાઉન્ટ પાર્ટ ટુ એમાં જે આપણે ચોથું ચેપ્ટર જે છે એ ચોથા ચેપ્ટર ની અંદર ઉદાહરણ સાતમું પેજ નંબર 174 ઉપર આપણે જોઈએ. હવે એ જે રીત છે ને એકદમ સહેલી રીત છે, આ તમને જે રીત આપી છે એકદમ સહેલી રીત છે. આગળ જે રીત આપણે કરી ની તુલનાત્મક કરેલી નફા નુકસાન, એવી તુલનાત્મક આપણે બે રીત છે, તુલનાત્મક અને સમાનમાં, એ બંનેમાં નફા નુકસાન અને પાકું સરોયું, નફા નુકસાન અને પાકું સરોયું આવે છે. તો આગળ આપણે જે તુલનાત્મક જે છે એની અંદર નફા નુકસાનની રીતે જોઈ, હવે જે છે એ પાકા સરવૈયાની રીતે જોશું. હું પહેલાં રકમ જોઈ લ્યો, ઉદાહરણ સાતમું પેજ નંબર 174 ઉપર સ્ટાર્ટઅપ ઇન્ડિયા લિમિટેડના 31,300 અને 31,370 પાકા સરવૈયાઓ પરથી તુલનાત્મકનું પાકું સરવૈયું તૈયાર કરો. કયું? તુલનાત્મક પાકું સરવૈયું. હવે આગળ આપણે જોયું કયું હતું, તુલનાત્મક નફા નુકસાન હતું. તેમાં આપણે શું બતાવતા, અહીંયા પહેલા વેચાણની ઉપજ બતાવતા, પછી અન્ય આવકો, પછી એમાં સરવાળો કરતા, પછી ખર્ચાઓ, ખર્ચાઓમાં જે આપણને આપવું હોય એ આપણે બતાવતા, પછી આવકમાંથી ખર્ચનો ટોટલ કરતા ને આવકમાંથી ખર્ચ બાદ કરતા, એ જે આવે આવકવેરા પછીનો ને એમાંથી આવકવેરો ને પછી શું આવે આવકવેરા પછીનો નફો, આવું આપણે કરતા. તો એમાં થોડું ઘણું યાદ રાખવું પડતું કે પહેલાં આ ઉપજ આવે ને પછી એનો સરવાળો થાય ને પછી ખર્ચ આવે ને એ બાદ થાય ને એ થોડું ઘણું યાદ રાખવું પડતું. જ્યારે અહીંયા તુલનાત્મક પાકું સરવાયું કે એકદમ સહેલું, સાવ સહેલું, તમને જે રકમ આપેલી છે આપણને, જે માની લ્યો કે આ રકમ આખી આપણને આપી છે, એ આખે આખી પહેલાં છાપી જ નાખવાની, જેમ છે એમ આખે આખી છાપી જ નાખવાની. એ ક્યાંય યાદ રાખવાની જરૂર નથી કે પહેલાં અહીંયા તમારી ઇક્વિટી જવાબદારી, શેર હોલ્ડર, શેર મૂડી, અનામત, બિન ચાલુ, કાંઈ જરૂર નથી. તમને જે ફોર્મેટ આખું આપ્યું છે બેઠે બેઠું છાપી જ નાખવાનું. ખાલી આટલું કરવાથી કાંઈ માર્ક નહીં મળે સાહેબ, આટલું કરી તો કેટલા માર્ક મળે? એને એક પણ માર્ક ન મળે, એ તો તમને પ્રશ્ન જ આપ્યો છે. પ્રશ્ન છાપો જ માર્ક મળે ન મળે, એટલે ખાલી તમે આટલું મૂકી દો તો એકેય માર્ક ન મળે. હવે મારે અહીંયા સમાય નહીં, એટલા માટે મારે અહીંયા સમાય નહીં, એટલે મેં બે પાર્ટ પાડ્યા છે. ઇક્વિટી જવાબદારી આ બાજુ લખી છે અને મિલકતો જે છે એ ત્યાં લખી છે બીજા પાર્ટમાં લખાય. તમારે આમ સળંગે સળંગ જ કરવાનું. શું કરવાનું? સળંગે સળંગ. માની લ્યો કે ન સમાય તો બે પાર્ટ કરજો. માની લ્યો કે તમારું પેજ જે છે એ પેજમાં આ બાજુ ઇક્વિટી જવાબદારી, પછી મિલકતો છે, એક પેજમાં નથી સમાય, થોડીક વધારે પડતી વિગત છે, તો શું કરે? બે પાર્ટ પાડી દેવા, ઇક્વિટી, શેર મૂડી અને મિલકતો. આ કેમ મેં બે પાર્ટ પાડ્યા? ઇક્વિટી જવાબદારી એક પેજમાં અને બીજા પેજમાં ક્યાં બતાવવાની? મિલકતો. આ રીતે જો ન સમાય તો અડધું અહીંયા અડધું અહીંયા બને ત્યાં સુધી ન કરો, થોડુંક વ્યવસ્થિત લાગે એ પ્રમાણે કરજો. પછી આપણે હેડિંગ જે છે એ વિગત નોંધપાના 31,300, 16, 17 અહીંયા વધારો ઘટાડો રૂપિયામાં, 5 નંબર કઈ રીતે 4 - 3 અને વધારો ઘટાડો ટકાવારીમાં, 6 નંબર 5 - 3 × 100. આગળ જેમ કરતા હતા એ બેઠે બેઠું જો પહેલાં મેં છાપી જ નાખ્યું છે, આ તૈયાર જ છે, આ બેઠે બેઠું અહીંયા છાપી નાખ્યું છે. તમારે ખાલી શું કરવાનો? વધારો ઘટાડો પહેલાં બતાવવાનું કદર. તો માની લો કે 12 લાખમાંથી 10 લાખ કાઢશો એટલે કેટલા થશે? આ 2 લાખ. 5 લાખમાંથી 5 લાખ નહીં જાય, 1,80,000 માંથી 1 લાખ બાદ કરો, 80,000. 2,50,000 માંથી 2 લાખ બાદ કરો, 50,000. 62,500 માંથી 50,000 બાદ કરો, 12,500. 40 માંથી 40 બાદ કરો, 0. 72,000 માંથી 72,000 માં 60,000 બાદ કરો, એટલે 12,000. પછી 23,04,500. 23,04,500 એમાંથી 19,50,000 શું કરી દેશું? બાદ કરી દેશું.
ઓગણીસ લાખ પચાસ હજાર અને પાંચ ને ચાર ને પાંચ દસ ને એક નવ દસ ને ત્રણ ત્રણ ને એક ત્રણ લાખ ચોપન હજાર ને પાંચસો હવે આંતાળો પણ મેળવી લેવાય શું કરાય આમ ઉભો રહે છે એ મેળવી લેવાય એટલે ક્યાંય આપણી ભૂલ નથી તરત ખબર પડી જાય રેડી હવે આપણે શું કરવાનું આની ટકાવારી શોધવાની શું શોધવાની ટકાવારી જે આવતી હોય એ ટકાવારી જે છે આપણે એની શોધવાની ટકાવારીમાં આપણે જે રીતે કરી છે પાંચ ભાંગ્યા ત્રણ ગુણ્યા સો પાંચ ભાંગ્યા ત્રણ ગુણ્યા સો પાંચ ભાંગ્યા ત્રણ ગુણ્યા સો એટલે આ રીતેની ટકાવારી શોધવાની થશે માની લો કે આપણને પહેલું જે આપણને એ પૂછ પહેલું આપણને અહીંયા બે લાખ ભાંગ્યા દસ લાખ બે લાખ ભાંગ્યા દસ લાખ ગુણ્યા સો શું કરી દેશો સો લાય કેટલા ટકા આવશે વીસ ટકા આવશે અહીંયા કઈ આવશે નહીં પછી એસી હજાર છે એસી હજાર ભાંગા એક લાખ એસી હજાર ભાંગા એક લાખ એટલે એસી ટકા આવશે પછી પચાસ હજાર છે પચાસ હજાર ભાંગા કેટલા કરશો બે લાખ પચાસ હજાર ભાંગા બે લાખ એટલે પચીસ ટકા આવશે બાર હજાર પાંચસો ભાંગા પચાસ હજાર બાર હજાર પાંચસો ભાંગા પચાસ હજાર એટલે પચીસ આવશે અહીંયા કઈ નહીં આવે એ રીતે બાર હજાર ભાંગા સાઠ હજાર વીસ આવશે પછી ત્રણ લાખ ચોપન હજાર પાંચસો ભાંગા ઓગણીસ લાખ પચાસ હજાર એટલે અઢાર પોઈન્ટ અઢાર આવશે અઢાર પોઈન્ટ અઢાર આ આપણે કઈ બાજુ થઈ મિલકત બાજુ થઈ અને દેવા બાજુ થઈ હવે અહીંયા આપણે આજે મિલકતો આવી છે મિલકતોમાં દસ લાખ માઇનસ જે છે આઠ લાખ એટલે બે લાખ વધશે પછી છ લાખ પચીસ હજાર ભાંગા પાંચ લાખ એટલે એક લાખ ને પચીસ હજાર વધશે પછી સાત ત્રણ લાખ ઓગણએસી હજાર પાંચસો માઇનસ ચાર લાખ તો અહીંયા રકમ કેવી છે નાની છે આ રકમ કેવી છે મોટી છે એટલે જવાબ આવશે કેવો આવશે માઇનસ આવશે વીસ હજાર ને પાંચસો પણ કેવા આવશે માઇનસ આવશે શું આવશે માઇનસ કારણ કે ત્રણ લાખ ઓગણએસી હજાર પાંચસો માંથી ચાર લાખ બાદ થશે નહીં એટલા માટે પછી ત્રણ લાખ માંથી બે લાખ પચાસ હજાર બાદ કરો એટલે આ પચાસ હજાર આવશે પછી આ ત્રેવીસ લાખ ચાર હજાર પાંચસો એમાંથી ઓગણીસ હજાર ને પાંચસો એટલે આ સરખું જ આવશે છેલ્લે જે ટોટલ આવશે ને એ ટોટલ સરખો જ હશે શું હશે અહીંયા જે ટોટલ હશે એ જાય ટોટલ હશે અહીંયા જે ટોટલ હશે એ જાય ટોટલ હશે એટલે અહીંયા ત્રણ લાખ ચોપન હજાર ને પાંચસો તો અહીંયા શું થશે ત્રણ લાખ ચોપન હજાર ને પાંચસો હવે આની ટકાવારી લેવાની બે લાખ ભાંગા આઠ લાખ ગુણ્યા સો એટલે પચીસ આવશે એ એક લાખ પચીસ હજાર ભાંગા પાંચ લાખ ગુણ્યા સો એ પચીસ આવશે પછી વીસ હજાર પાંચસો ભાંગા ચાર લાખ એટલે માઇનસ આવશે શું આવશે માઇનસ એને કેમ બતાવવાનો કૌંસમાં બતાવી દેવાનું પછી પચાસ હજાર ભાંગા બે લાખ ને પચાસ હજાર એટલે કેટલા આવશે વીસ આવશે અને ત્રણ લાખ ચોપન હજાર પાંચસો ભાંગા ઓગણીસ પચાસ એટલે અહીંયા અઢાર પોઈન્ટ અઢાર થશે અઢાર પોઈન્ટ અઢાર આ રીતે છે ગણતરી કરવાની થશે એકદમ સહેલું છે જો તમને તુલનાત્મક સર્વયું પૂછ્યું એકદમ સહેલું છે કાંઈ યાદ રાખવાનું નથી પહેલાં બેઠે બેઠી આખી આખી રકમ છાપી જ નાખવાની કાંઈ જોવાનું નહીં જે આપ્યું જે વિગત આપી હોય જે રીતે આ મન કે અહીં તમને આપ્યું હોય એક આ રીતે આ રીતે આ રીતે જે આપ્યું એ પ્રમાણે છાપી જ નાખવાનું
પછી આપણે આ સ્ટેપ કરવાનું જે બાદબાકી કરી છીએ ટકાવારી એ જ રીતે આમાં જે આપણે બાદબાકી અને ટકાવારી કરી છીએ એ જ મેથડ થશે આમાં એટલે એકદમ સેલી મેથડ છે આપણી આ